સુરતમાં ગત મોડી રાત્રે સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી, જેથી અંદર રહેલા 10 લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા માળ વચ્ચે કોન્ક્રીટની દિવાલ તોડી તેમજ લિફ્ટનું પતરું કાપી બાકરું બનાવી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને મોડી રાત્રે 3:30 વાગે કોલ મળ્યો હતો કે વેસુ વિસ્તારના અલથાણ કેનાલ રોડ પર આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાય છે. લિફ્ટમાં 10 લોકો પણ ફસાય છે. આથી ફાયર બ્રિગેડની વેસુ ફાયર સ્ટેશનની ટીમ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં પ્રથમ અને બીજા માળ વચ્ચે લિફ્ટ ફસાયેલી જોવા મળી હતી, તેમજ લિફ્ટમાં 10 લોકો પણ જોવા મળ્યા હતા. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે જ થતો હતો અને પહેલા તથા બીજા માળે દુકાનો આવેલી છે. ફક્ત હોસ્પિટલ માટે જ આ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. લિફ્ટ બંધ થયાની જાણ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેકનિશિયનને પણ કરી હતી. તેઓ પણ દોડી આવતા અંદાજિત 1.5 કલાક સુધી લિફ્ટ ઉપર આવવા અને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. આખરે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા માળ વચ્ચે કોન્ક્રીટની દિવાલ તોડી લિફ્ટનું પણ પતરું કાપી બાકરું બનાવી તેમાં લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇન ટીવી ન્યૂઝ, સુરત.